मित्रों ચોમાસામાં અંગ્રેજી જુલાઈ મહિનો જેને ધોરી મહિનો કહેવામાં આવે છે તે પૂરો થવા જઈ રહ્યો છે અને સમગ્ર જુલાઈ મહિનો વરસાદ ચાલુ રહ્યો છે। એક ધારો વરસાદ આપણે કહી શકીએ તેવો નોંધાયો છે। જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ મેઘતાંડવ જેવો વરસાદ, તે સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ પાછલા દિવસોમાં અમુક વિસ્તારોમાં મેઘતાંડવ થયું અને તે સિવાય પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારોને લાભ મળી ગયો છે। સારા વરસાદનો સૌરાષ્ટ્ર કચ્છમાં મોસમનો પડવો જોઈએ તેનાથી ઘણો વધુ વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ મોસમનો 60% થી વધુ વરસાદ પડી ચૂક્યો છે, એટલે કે નોર્મલ વરસાદ કહી શકાય। તો ખૂબ સારા વરસાદવાળો મહિનો હવે પૂરો થવા જઈ રહ્યો છે। તો એક સવાલ હવે થાય કે આગળ શું થશે, ચોમાસાનું પ્રદર્શન પરફોર્મન્સ આગળ કેવું રહેશે, ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે। તો આજે ખૂબ અગત્યના ટૂંકા વિડીયોમાં આગોતરું એંધાણ ઓગસ્ટ મહિનાના વરસાદનો આખો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે। પહેલા ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને પહેલા જ લાઈક કરી દેજો। તો મિત્રો, જે અગાઉ આપણે વાત કરી હતી કે 26 તારીખ બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું જે પ્રમાણ છે તે ઘટતો જશે, વિસ્તારો ઘટતા જાય અને 70% સુધીના વિસ્તારોમાં આંશિક વરાપની શક્યતા કહી હતી। આંશિક વરાપ એટલે કે એકદમથી વરાપ નહીં, પરંતુ ઝાપટા છાંટછૂટ સાથેની વરાપ, તો તે મુજબ મળ્યું છે ઘણા વિસ્તારોમાં ને 30% જે બાકીના વિસ્તારો રહ્યા 70% સિવાયના તેમાં વરસાદ પણ ચાલુ રહ્યો છે અને રોજ થોડા થોડા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને એકલ દોકલ સ્થળે ભારે વરસાદ પણ પડી જાય છે। ગુજરાત રિજિયનમાં વરસાદ ચાલુ રહી શકે તેવી શક્યતા હતી જ, તે મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે। તેની સાથે પાછલા 2 દિવસમાં પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। હવે આગળ શું થવા જઈ રહ્યું છે મિત્રો, અત્યારે જે સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમ જે પશ્ચિમ બંગાળ ઉપર સક્રિય હતી તે હવે ધીમે ધીમે નબળી પડી રહી છે, તેને લઈને આગામી 3-4 દિવસ સુધી વરસાદના વિસ્તારોમાં વધુ ઘટાડો થઈ જશે। સૌરાષ્ટ્ર કચ્છના 70% થી વધુ વિસ્તારોમાં લગભગ વરાપ જેવી સ્થિતિ દેખાઈ શકે, હા છાંટછૂટ ઝાપટા ચાલુ રહી શકે ઘણા વિસ્તારોમાં। તેનું કારણ છે કે નીચલા લેવલ જે 850 HPA નું લેવલ છે તેમાં હજુ પણ સારો એવો ભેજ છવાયેલો છે, જે ઝાપટા વરસાવી રહ્યો છે, તો ઝાપટા હજુ ચાલુ રહેશે। પરંતુ આગામી 3 તારીખ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ ખાસ ભારે વરસાદની શક્યતાઓ નથી દેખાતી, છાંટછૂટ હળવા ઝાપટા તે પણ ઘણા સીમિત વિસ્તારમાં ચાલુ રહી શકે, બાકીના વિસ્તારોને લગભગ વરાપ ધૂપ છાંય જેવી જે પરિસ્થિતિ કહીએ આપણે તેનો લાભ મળી શકે છે। તે સિવાયની વાત કરીએ આપણે તો દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદ ચાલુ રહી શકે, પરંતુ તેમાં પણ પાછલા દિવસોની સરખામણીમાં ઘટાડો થશે। પૂર્વ મધ્ય ગુજરાતમાં 31 તારીખથી તેમાં પણ ઘટાડો થઈ જશે અને ઉત્તર ગુજરાતમાં પણ હવે ઘટાડો થવા તરફ જઈ રહ્યો છે અને 31, 1, 2 અને 3 તારીખ ગુજરાતના ઘણા વિસ્તારોને વરાપ, આંશિક વરાપનો લાભ મળવાનો છે। વરસાદનું પ્રમાણ ઘણું ઓછું રહેવાનું છે, આ તારીખોમાં વરસાદના વિસ્તારો પણ ઘણા ઓછા રહી શકે અને જે સિસ્ટમ પશ્ચિમ બંગાળ ઉપર સક્રિય છે તેનો ટ્રફ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી અને 4-5 તારીખે ગુજરાતને જે ગુજરાત રિજિયન ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી લંબાઈ શકે, તો એક એવી થોડીક શક્યતાઓ દેખાઈ રહી છે કે 4-5 અમુક જગ્યાએ 6 તારીખે પણ છૂટો છવાયો હળવો મધ્યમ અને એકલ દોકલ સ્થળે ભારે વરસાદ જેવો રાઉન્ડ આવી શકે, હાલ આવી શક્યતા પણ ઓછી લાગી રહી છે। આગળ તેમાં શું ફેરફાર થાય તે જોવાનું રહેશે। સૌરાષ્ટ્ર કચ્છમાં આજે વાત કરી 4-5-6 તારીખ વાળી વરસાદની, તેની ઓછી અસર થાય તેવું લાગી રહ્યું છે। પૂર્વ સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં છાંટછૂટ કે ઝાપટા પડી શકે, તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઘણી ઓછી શક્યતાઓ। ત્યારબાદની વાત કરીએ તો 5-6 તારીખ પછી ફરીથી બ્રેક મોનસૂન જેવી સ્થિતિ આવી જશે, એટલે કે વરાપ જેવી સ્થિતિ આવી જશે અને લગભગ 6-7 દિવસ એટલે કે 12-13 ઓગસ્ટ સુધી કોઈ ખાસ વરસાદની શક્યતાઓ નથી દેખાઈ રહી। ત્યારબાદ પણ જો સિસ્ટમ અત્યારે એક હળવી શક્યતા છે કે 13-14 તારીખે એક સિસ્ટમ બને, પરંતુ તેની પણ અત્યારે આગળ આપણે ખાસ જોવાનું રહેશે, આગોતરા એંધાણમાં ગણવું। જો આ સિસ્ટમ પણ ન બને તો ત્યારબાદ 18 તારીખ આસપાસ એક સિસ્ટમ બનવાની શક્યતા દેખાઈ રહી છે, જેથી ચોમાસું ફરીથી ધીમે ધીમે સક્રિય થવા તરફ જશે। ટૂંકમાં વચ્ચે એક લાંબો બ્રેક આવી રહ્યો છે, તે લગભગ હવે ફાઇનલ જેવું લાગી રહ્યું છે, સિવાય કે
કોઈ મોટો ફેરફાર થાય. મિત્રો જે આગોતરું એંધાણ હોય છે તે આગોતરું એંધાણ જ ગણું, તેમાં કંઈ 100% ફાઇનલ જેવું હોતું નથી. આ એક અંદાજ માટે હોય છે. ઘણા મિત્રો તેમાં 2-4 દિવસ આમ તેમ થાય તો તેને પણ દિલ પર લઈ લેતા હોય છે કે જો ફેરફાર થયો આટલો મોટો, તમે આમ કહ્યું હતું તો આમ થઈ ગયું. પરંતુ આગોતરા એંધાણમાં આવા ફેરફાર થવા શક્ય હોય છે. તો આ રીતે આપણે 6 તારીખ થી લઈ અને 15 તારીખ સુધી લગભગ વરાપ જેવી સ્થિતિ, બ્રેક મોનસૂન જેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે તેમ કહી રહ્યા છીએ. ત્યારબાદ 17-18-19 તારીખ આસપાસ વધુ એક લો પ્રેશર બને અને ચોમાસું ધીમે ધીમે સક્રિય થાય તો ઓગસ્ટ મહિનાના 3-જા અઠવાડિયાના પાછલા દિવસો અને છેલ્લા અઠવાડિયામાં વરસાદના રાઉન્ડ ફરીથી આવી શકે તેવું લાગી રહ્યું છે. ટૂંકમાં અત્યારની જે સ્થિતિઓ છે તે મુજબ જુલાઈ મહિના કરતા ઓગસ્ટ મહિનામાં વરસાદનું પ્રમાણ ઓછું રહે તેવું લાગે છે. મિત્રો આ હતું ઓગસ્ટ મહિનાનું આગોતરું એંધાણ. ઘણા બધા ફેરફારો ઝડપથી થતા હોય છે ચોમાસામાં, ઘણી બધા જે પેરામીટરો હોય છે તે ઝડપથી બદલી જતા હોય છે, જેને લઈને આગાહીઓમાં ફેરફારો થવા શક્ય છે. આગોતરા એંધાણમાં પણ ફેરફારો થવા શક્ય છે. તો તેમાં પણ જે કાંઈ ફેરફારો થશે તેની આપણે ખાસ અપડેટો આગળ લઈને આવતા જ રહેશું. તો આ હતી અત્યાર સુધીની ખાસ અપડેટ ઓગસ્ટ મહિનાના આગોતરા એંધાણની. ફરી મળીશું. અપડેટ કેવી લાગી ખાસ કહેજો. વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.